नाना बजार चुकवणीओ चेकना बदले केस द्वारा करे छे।
ભેગા થઈ બિન એના વિશેની કોઈ પણ નોંધ છે એ હોતી નથી, જેથી કરીને નાણાંનો પુરવઠો ખાસ કેટલો છે એના વિશેની માહિતી છે એ પૂરેપૂરી બેંકને મળતી નથી, અથવા તો સાચી માહિતી છે ખરી નોંધ છે એ થતી નથી, અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલીઓ થાય છે। એટલે આવી રીતના જે અસંગઠિત ક્ષેત્રમાંથી નાણાંની હેરફેર થતી હોય એના કારણે થઈને શું થાય તો કે નાણાંનો પુરવઠો કેટલો છે બજારમાં એની સાચી માહિતી મળે નહીં, જેથી કરીને રાષ્ટ્રીય આવક જે પૂરેપૂરી જે ચોખ્ખી રાષ્ટ્રીય આવક હોય તો એની સાચી માહિતી છે એ મેળવી શકાય નહીં। કેમ કે રાષ્ટ્રીય આવક છે એ શું છે તો કે દેશના બધા ક્ષેત્રની જે આવક છે એનો ટોટલ છે, પરંતુ જે બેંકમાં ખાતા ન હોય વ્યક્તિ પોતાની આવક છે એ બતાવે નહીં, એના કારણે થઈને શું થાય તો કે કેટલી જે પુરવઠો નાણાંનો પુરવઠો છે કેટલા પ્રમાણમાં છે એની સાચી માહિતી મળે નહીં અને સાચી રાષ્ટ્રીય આવક પણ મળે નહીં। આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરે છે, ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્ન કરે છે, વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત પ્રયાસો કરે છે, વડી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપે છે। એટલા માટે થઈને બેંક શું કરે છે તો કે લોકોમાં જાગૃતિ આવે એટલા માટે થઈને એને પ્રોત્સાહનો પૂરા પાડે છે, એને ખાતું ખોલવા માટે થઈને માર્ગદર્શન આપે છે, અને ગામડાઓમાં ગામડાના લોકોને શહેરમાં આવું ન પડે એ લોકોને નાણાંનો જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે મળી રહે અને પોતાના નાણાં છે એ સાચવી શકે એ માટે ગામડાઓમાં પણ બેંકોની શાખાઓ છે એ ખોલવામાં આવે છે। તો આ જે છે એ કયા થયા તો કે એ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પોતાનું ખાતું છે એ બેંકમાં ખોલાવે એ માટે થઈને પ્રોત્સાહન આપવાની જે કામગીરી છે એ આરબીઆઈ નિભાવે છે। ત્રીજો પોઈન્ટ છે સમાવેશી વિકાસ માટેના કાર્યો। ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જરૂરી છે। હવે આપણે જોઈએ છીએ કે ગામડામાં અને શહેરમાં ઘણી બધી ભિન્નતા જોવા મળે છે, શહેરમાં જેટલા પ્રમાણમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે એ બધી સુવિધાઓ છે એ ગામડામાં પૂરતા પ્રમાણમાં મળતી નથી, તો આવી જે ભિન્નતા છે તો એ ભિન્નતાને દૂર કરવા માટે થઈને બેંક છે એ શું કરે છે આરબીઆઈ છે એ ગામડાના લોકોને પણ બેંકની સુવિધાઓ છે એ સરળતાથી મળી રહે એવા પ્રયત્ન કરે છે, આ ભિન્નતાને દૂર કરવા માટેના પ્રયત્ન છે એ આરબીઆઈ કરે છે, અને દરેક વર્ગના લોકોને દરેક એકમના વર્ગને એવું નથી કે મોટા માણસોના, પરંતુ દરેક જે નાનો વર્ગ છે કે જેની કમાણી રોજે રોજની હોય કે જેને નાનું વેતન મળતું હોય તો એ લોકો છે એ નાની રકમથી બેંકમાં પોતાનું ખાતું ખોલાવી શકે એના માટેના પ્રયત્ન પણ આરબીઆઈ કરે છે કે જેથી કરીને દરેક વ્યક્તિને પોતાનું ખાતું છે એ બેંકમાં ખોલાવી અને પોતાની બચતો છે એ બેંક પાસે રાખી શકે, અથવા તો એને જ્યારે જરૂર હોય ત્યારે નાના ધિરાણ ઉપર નાના વ્યાજના દરે ટૂંકા વ્યાજના દરે એને બેંક છે એ ધિરાણની સવલત પણ પૂરી પાડે। આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહે છે, ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારી તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે, જે ચચુકડા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે તો આવા જે સ્વરોજગારી માટે ઘેર બેઠા જે વ્યક્તિઓ કામ કરે છે કે જે ઘરમાં સ્વરોજગારી માટેના જે ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે, ખેતી ક્ષેત્ર છે, નાના કદના, તો આ બધા જ ઉદ્યોગો માટે બેંક છે એ ધિરાણની સવલત પૂરી પાડે છે, એ લોકોને ઓછા વ્યાજના દરે ધિરાણ મળી રહે જેથી કરીને દરેક વ્યક્તિ છે એનો લાભ લઈ શકે એ માટે એ લોકોના વ્યાજના દર છે એ કેવા રાખવામાં આવે છે, સાવ ઓછા રાખવામાં આવે છે જેથી કરીને દરેક વર્ગના લોકો એનો લાભ લઈ શકે, તો આરબીઆઈ આ અંગેના કાર્ય પણ નિભાવે છે। લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેના પ્રયાસ કરે છે। હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે, તમને એમસીક્યુમાં ખાસ પૂછવામાં આવશે કે જનધન યોજનાનું સંચાલન છે એ કોના દ્વારા કરવામાં આવે છે, તો અત્યારે જે જનધન યોજના શરૂ કરવામાં આવી છે કે દરેક વ્યક્તિને ઓછી રકમમાં ખાતું ખોલાવી દેવામાં આવે છે મિનિમમ રકમમાં, તો આ જે યોજના છે એનું સંચાલન છે એ કોના દ્વારા કરવામાં આવે છે, આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે, પ્રધાનમંત્રી જનધન યોજના।
વળી બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે। બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે। આરબીઆઈ છે શું કરે છે કે જે વ્યક્તિ છે કે જેને બેંક અંગેની બધી જ જાણકારી હોય છે તો એ લોકોના લેક્ચર છે એ વેબસાઇટ ઉપર મૂકે છે કે જેથી કરીને દરેક વ્યક્તિ સુધી એની જાણકારી છે એ પહોંચી રહે, દરેક વ્યક્તિને એના વિશેની સમજૂતી આરામથી મળી રહે તે માટે એ આવા કાર્યક્રમો છે એ વેબસાઇટ ઉપર મૂકે છે અને એ પણ ફ્રીમાં કે જેથી કરીને દરેક વર્ગના લોકોને બેંક અંગેની માહિતી છે એ સરળતાથી મળી રહે એ માટે એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં। તો આરબીઆઈ આ બધા જ કાર્યો છે એ બિન નાણાકીય કાર્ય છે કે જે નાણાં સિવાયના જે વધારાના કાર્ય લોકોના હિત માટે, પોતાના ગ્રાહકના હિત માટે અને દેશના આર્થિક વિકાસ માટે આરબીઆઈ છે એ કરે છે। આપણે અહીંયા મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય જોયા। આપણે જ્યારે વ્યાખ્યા કરતા હતા ત્યારે નાણાકીય નીતિના સાધનો જે નાણાંનો પુરવઠો છે એ અંકુશિત રાખે છે, એના દ્વારા અંકુશિત રાખે છે તો એ નાણાકીય નીતિના સાધનો એવું આવ્યું હતું। તો એ જે નાણાકીય નીતિના સાધનો છે તો નાણાકીય નીતિ શું છે હવે પછીનો આપણો ટોપિક છે નાણાકીય નીતિ। નાણાકીય નીતિ એટલે શું? તો કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને અંકુશિત કરવા અંગેની નીતિને નાણાકીય નીતિ કહે છે। અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે અતિશય વધી ન જાય અને સાવ ઘટી ન જાય, અર્થતંત્રમાં ફુગાવા અને મંદીનું વાતાવરણ ન સર્જાય એના માટે થઈને નાણાકીય નીતિ એટલે એને આપણે સ્ટરીલાઇઝ, નાણાંના પુરવઠાને સ્ટરીલાઇઝ કરવા। અત્યારે આપણે કેમ આપણા હાથને સ્ટરીલાઇઝ કરીએ છીએ કોરોનાથી બચવા માટે, તો એવી રીતના પણ અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટે નાણાંને સ્ટરીલાઇઝ તેની નીતિ અપનાવવામાં આવી છે કે જેથી કરીને પુરવઠાને અંકુશિત કરી શકાય, તો એને આપણે નાણાકીય નીતિ કહેશું। અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। નાણાકીય નીતિ એટલે શું? તો કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું અને એના વિસ્તરણનું, એના માંગનું વિસ્તરણ અને સંકોચનની દેખરેખ અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો